આજે આપણે સાથે ગુજરાતના જાણીતા સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન એક્સપર્ટ એડવોકેટ સ્નેહલ વકીલના ઇન ગુજરાત ન્યૂઝ ચેનલના સાયબર ક્રાઇમને લગતા પ્રશ્નો અંગે માર્ગદર્શન અને સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ અટકાવવા માટે કેવા પ્રકારની સુરક્ષા અને સતર્કતા રાખવી તે અંગેની જાણકારી આપવાના કાર્યક્રમમાં જોડાયા છે. તેમની સાથે ઓનલાઈન ગિફ્ટના બહાને બનતા ઠગાઈના કિસ્સાઓના વિષય પર વિશે માહિતી મેળવીશું. આમાં શું છે કે ઘણી બધી ફેરી ગિફ્ટના બહાને કે કંઈક અલગ અલગ વસ્તુની આપ લેના બહાને ઘણા બધા સાયબર ક્રિમિનલો તમને અલગ અલગ રીતના ટ્રેપ કરી દેતા હોય છે. એટલે ઘણી ફેરી એવું થતું હોય છે કે જે લોકો જેન્યુઇન નહીં હોય તે બી તમને કંઈક ને કંઈક લોભામણી જાહેરાતો આપીને કે ડિસગાઈઝ થઈને કે એ તમારા કોઈ જેન્યુઇન વ્યક્તિ છે તેવા બનીને તેમના નામથી તમારી સાથે ફ્રોડ કરતા હોય એવા ઘણા બધા કેસીસ થતા હોય છે. આપણા પૂનાના એક એન્જિનિયર બહેન છે, એમની સાથે જ આ રીતે ગુનો, મતલબ ભેટના નામ ઉપર પૈસા લીધા છે. તો એ કેવી રીતે બન્યું હોય છે સર? એમાં કેવું છે કે જે બી લોકો હોય તે લોકોને, જેમ આપણે હમણાં જ વાત થઈ કે ડિસગાઈઝ થઈને અમુક સાયબર ક્રિમિનલો એમને એમની સાથે સ્કેમ કરતા હોય છે, ફ્રોડ કરતા હોય છે. તો અકોર્ડિંગ ટુ મી આ કેસમાં કંઈક એવું થયું જ હશે કે આ જે બેન છે તેમની ઉપર કંઈક કોલ આવ્યો હશે કે એમના બોસ છે એમ કરીને, અને એમને ડિસગાઈઝ કરીને કે એમને કંઈક ગિફ્ટ આપે છે તેમ કરીને એમને પાસે પહેલાં તો કંઈક ગિફ્ટના બહાને એમની પાસે અલગ અલગ કુરિયર ચાર્જીસ અને નાના મોટા ટેક્સીસ લેવામાં આવ્યા. આવા ઘણા બધા કેસીસ ઓલરેડી થઈ ચૂક્યા છે. સિમિલરલી જ્યારે એમનું ગિફ્ટ આવવાનું શ્યોર થઈ ગયું કે હવે મને ગિફ્ટ મળી જવાનું છે, ત્યારે અચાનક કદાચ આવા જે મેં કેસીસ પહેલાં સાંભળ્યા છે જેમાં આવું થયું છે કે કસ્ટમમાંથી એમની પર કોલ આવી જાય છે કે એરપોર્ટના કસ્ટમ ડિપાર્ટમેન્ટમાંથી બોલે છે, અને પછી તેઓ એમને એવી રીતના બ્લેકમેઇલ કરતા હોય છે કે આ અમે તમારી સામે સ્મગલિંગનો એક્ટ કેમ નહીં લગાવીએ, કારણ કે આ જે ગુડ્સ આવે છે ત્યાંથી તેની ઉપર ટેક્સ ભરવામાં આવ્યો નથી, અને આ બેઝ ઉપર એની પાસે ખોટા ખોટા જે ચાર્જીસ છે તે ઇન્સ્ટેડ ઓફ કસ્ટમ ડિપાર્ટમેન્ટ કોઈ સાયબર ક્રિમિનલો પોતાની જાતને કસ્ટમ ડિપાર્ટમેન્ટના ઓફિસરો હોય એવું બતાવી આમની પાસે ઠગાઈ કરે છે. એટલે આ બી બિલકુલ એવો જ કેસ મને લાગે છે જે હમણાં થયો છે. સાહેબ, સાયબર ક્રાઇમના આપ એડવોકેટ છો, તમારો આનો અભ્યાસ છે, તો લોકોએ આનાથી બચવા માટે શું કરવું? એપ્લિકેશન આવે જ નહીં કહો તો ફોન આ રીતે નહીં આવે, એ કઈ રીતે કંઈ શક્ય ખરું ફોનમાં? આમાં તમે બિલકુલ સૌથી પહેલાં તો તમે અવેર થાવ, તમે જાગૃત થાવ, તે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સિમિલરલી ઇન્ટરનેટ એક એવી વસ્તુ છે કે જેમાં તમને ખબર નથી હોતું કે સામેવાળું કોણ છે, કારણ કે એ તમારી પ્રત્યક્ષ નથી હોતું. કોઈ બી વ્યક્તિ કોઈની બી આઈડેન્ટિટી યુઝ કરીને તમારી સાથે ફ્રોડ કરી શકે છે. એટલે ઘણી બધી ફેરી તમને બિલકુલ ક્રોસ વેરીફાઈ કરવું બહુ જ અગત્યનું છે. જ્યારે તમને આવા કોઈ કોલ્સ આવતા હોય તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે જે વ્યક્તિ પાસેથી આવ્યું છે એની પાસે પાછું ક્રોસ વેરીફાઈ કરો કે એવું વસ્તુ થયું છે કે નથી થયું, કે જેનાથી તમને શ્યોરિટી તમને મળી જાય. અને ક્યારે બી ઓનલાઈન પેમેન્ટ તમે કરો તો જરાક બે ત્રણ ફેરી વિચારીને જ કરજો. તમે જોજો એ એકાઉન્ટ કોના નામ પર છે, એ તમારા પૈસા ક્યાં ટ્રાન્સફર થાય છે. કસે ને કસે એવી કોઈ સિચ્યુએશન હોય કે જે આઉટ ઓફ ઇન્ડિયાનું એકાઉન્ટ હોય ને તમે ટ્રાન્સફર કરતા હો, તો બી જરાક તમે ચેતી જજો, વેરીફાઈ કરજો કે એકાઉન્ટ એ જ વ્યક્તિનું છે કે જે વ્યક્તિને